साबरमती रिवर फ्रंट बनवानुं छे। अंदाजे 700 થી વધુ કરોડનો ખર્ચ થવાનો છે। जी सोनल, जणावी दऊं के जामनगर हवे सुंदर शहर तो हतुं, कारण के लाखोटा तळावनी वच्चे जे ब्यूटिफिकेशन करवामां आव्युं हतुं, परंतु आ सुंदरतामां हवे वधारो थवा जई रह्यो छे। जामनगरनी भागोड़े आवेल उत्तर पूर्व दिशामां जे लालपुर बायपास थी ओराना हजेरा सुधीना चार वोर्डनी अंदर आवेलो जे काठाड विस्तार छे, त्यां रंगमतीनो वे छे, त्यां रिवरफ्रंट बनवा जई रह्यो छे। आ रिवरफ्रंट की बात करवामां आवे तो हाल जे छे महानगरपालिका द्वारा दरखास्त मूकी देवामां आवी छे, अने आ दरखास्तना अनुसंधाने सर्वे पण हाथ धरवामां आव्यो छे। एटले के जे रंगमती नदी आसपासना खड़कायेला दबाणो छे, ते दबाणनो सर्वे थशे, अने त्यारबाद आ दबाणो दूर करवामां आवशे, अने त्यारबाद जे छे रिवरफ्रंटने जे छे आकार आपवामां आवशे। आ ज मुद्दे आपणी साथे जोडायेला छे महानगरपालिकाना स्टेन्डिंग चेरमेन, तेनी साथे सीधो संवाद करशुं। નિલેશભાઈ, શહેર સુંદર બનવા જઈ રહ્યું છે, વધુ એક રિવરફ્રન્ટ બનવા જઈ રહ્યો છે, શું કહેશો, કેવું આયોજન, શું શહેરને નવી સુવિધા મળશે? જામનગર શહેરને રિવરફ્રન્ટ બનવાથી જે વરસાદના સમયે અતિવૃષ્ટિના સમયે જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાંથી 6 વોર્ડની અંદર જે નદીકાંઠાના વિસ્તારની અંદર વોર્ડ આવેલા છે તેની અંદર જે પાણી ભરાવાના પ્રશ્ન છે, મુખ્યત્વે પહેલા તો એ પ્રશ્ન સોલ્વ થઈ જશે। બીજું, જામનગર શહેરમાં પહેલા વર્ષો પહેલા જામનગર શહેરનો જે મુખ્ય માર્ગ છે, જે એન્ટ્રી છે, ત્યાં આ નદીનો જે પહેલા હતી અને હાલમાં જે નદીમાં જે દબાણો થયા છે, એ દબાણો દૂર થવાના કારણે એની શોભામાં પણ વધારો થશે અને લોકોના સુવિધામાં પણ વધારો થશે। નિલેશભાઈ, સુવિધાની વાત કરવામાં આવે તો હાલ શું સુવિધા રહેશે આ રિવરફ્રન્ટ ઉપર? આપ જોઈ શકો છો અમદાવાદની અંદર જે રિવરફ્રન્ટ બન્યો છે, જ્યારે રિવરફ્રન્ટ અત્યારે જે અમદાવાદની અંદર રિવરફ્રન્ટ બનેલો છે, એની અંદર જે જે પ્રકારની સુવિધા, જે ફરવાના સ્થળો છે, જે એની અંદર એના આનંદ પ્રમોદ માટેના જે કાંઈ સુવિધા છે, એમાં એનો અભ્યાસ કરી નાખો, એનો ડીપીઆર પ્લાન બનાવેલો છે, લોકોના સૂચનો મેળવી અને એની અંદર જેમ બને એમ લોકોને શું જરૂરિયાત છે, લોકોના શું ઉપયોગ માટે જે કરવાથી લોકોને શું ફાયદો થાય છે, એનો એ કરી અને આમાં રિવરફ્રન્ટ બનશે। સોનલ, 600 કરોડના ખર્ચની હાલ દરખાસ્ત છે, પરંતુ પ્લાન અમલવારી બન્યા બાદ શહેરને એક વધુ સુવિધામાં વધુ સુંદર બનશે શહેર, તેવો મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે, અને આ પ્રયાસ સફળ થાય અને જામનગર શહેરને પ્રવાસનમાં વેગ મળશે તેમ પણ સૂચિત કરવામાં આવી રહ્યું છે। સોનલ